સ્વાગત છે તમારું આજના મારા નવામાં. તો કેમ છો બધા? મજામાં ને અમે પણ પાકી પાકી ખાઈને મસ્ત મજાના થઈ ગયા છીએ, રેડી અને આવી ગયા છીએ ટેરેસ ઉપર સાફ સફાઈ કરવા. તો વિજય આખા નીતરી ગયા છે ઉપર સેવાના, બે દિવસથી સાફ સફાઈ કરતા હતા ટેરેસને. બે દિવસ કામ કર્યું, માલ થોડો થોડો વધારાનો હતો એ ઉચકાયો, ફરફોલા પડી ગયા, પણ આખો પ્લાન પ્રોપર થઈ ગયો. ચાલુ કરી દીધી છે. તો શેનો પ્રોગ્રામ છે આજે? એવું છે એમ ને? તો ચાલો, હવે દાળની તૈયારી થઈ ગઈ છે, રસ તૈયાર થઈ ગયો છે, અને મસ્ત મજાનું જમી લઈ. ગરમરનું અથાણું છે, ગુંદાનું અથાણું છે, મોજ પડી જવાની છે. આપણે શું અત્યારે કેરી તો ઘણા દિવસથી ખાઈ છે, પણ હમણાં શીરું કરીને ખાઈ છે. આજે રસ કાઢ્યો છે, એટલે રસ રોટલીની મોજ કરી જમાટ પાડી દેવાની છે. હા, આપણે દાળ હમણાં કોઈ દેખાતી નથી. રસની અરે તૈયારી થઈ ગઈ છે દાળ બનાવવાની. તો ચાલો દોસ્તો, અત્યારે જો દાદી દીકરી બે રમે છે, ગ્રીવા ને અમારા મમ્મી અરે બહુ મજા આવે, કારણ કે અમારા મમ્મી ગ્રીવા કે એમ જ ગેરા કરે આખો દિવસ, એટલે મારા બેન ને વધારે મજા આવે. તારે આનું ધૂળે જ વીખવાનું કરવાનું તારે આખો દિવસ. હે, શું કરશો? રમશો? તું ફેપ્સી ખાધી? તે કેટલી ખાઈ ગઈ? હા, આખો દિવસ માં કેટલી ફેપ્સી ખાવાની? બે ખાવાની એમ. તો જો રમવાનું કામકાજ ચાલુ છે. હવે આપણે પહોંચી ગયા છીએ વાડીએ, વાગી ગયા છે 6, અને એક રસ્તાનું કામકાજ કરવાનું છે કોબાનું. તો એના માટે આપણે આવ્યા છીએ, પાણીની વ્યવસ્થા કરીએ છીએ, કારણ કે આજે પાવરનો કાપ હતો એટલે પાણીની વ્યવસ્થા થઈ નથી જોઈએ એવી. વાગી ગયા તો 6 વાગ્યા છે, જોઈએ પાવર આવ્યો છે કે નહીં, નહીતર પછી કાલમાં કામ જાહે. અને હજી બધી સારું એવું બધું પાથરી દીધું છે, આપ જોઈ શકો છો. તો અહીંયા હજી પાણી બાણી સાડીને કમ્પ્લેટ બેહાડીને પછી માલ આવી ગયો છે સોનડામાં આપણે. તો આ જગ્યા ઉપર કબૂ કરવાનું છે, એટલે છે રસ્તો કાચો રસ્તો હતો, ચોમાસામાં થોડું કેવડાતું હતું. સોનડા બરોડા આપણે લાવવું હોય તો આ ખેતર થઈને અમારું બીજું ખેતર થઈ સામે છે, એક ખેતર મૂકીને અમારું ખેતર આવી જાય પાછું. તો ત્યાં લઈ જવામાં ફરીને આવવું પડતું હતું, એટલે આ વર્ષે આપણે છે ને આ બધી તોડી ફોડીને બધી કમ્પ્લીટ કર્યું છે, અને ઉપર નીચે આની ઉપર હવે આપણે આરસીસી કરી નાખવાનું છે, એટલે બધું વ્યવસ્થિત થઈ જાય, એટલા માટે આપણે બધી વ્યવસ્થા કરીને લેવા છીએ. અમારે એટલે કે અમારા વિસ્તારમાં મગફળીનું વાવેતર પિકઅપમાં રહેવાનું છે, કપાસનું વાવેતર પણ ડાઉન થવાનું છે, કારણ કે ગયા વર્ષે કપાસમાં બધાના પ્રકાર થઈ ગયા હતા, મૂંડાઈ ગયા હતા, આરે પેટના મૂંડાણ હતા, એટલે કપાસનું વાવેતર હાવ ઓછું થાય, અને માઇન્ડ બી ફૂલે ફૂલ 80-70% જેટલી માઇન્ડનું વાવેતર છે આ વર્ષે. કપાસનું વાવેતર 20-25% જેવું રહે, પછી અમુક પાણી ન હોય એ લોકોને કપાસ કરવા પડે ના છૂટકે, પણ જેને પાણીવાળું છે શિયાળમાં પીત થયો હોય એ બધા જ આવશે મગફળીનું વાવેતરમાં થોડોક વધારો કરવાના છે. લગભગ હરેક ખેતરોમાં બધી મગફળીના સા બધી પાડેલા છે,
અને વધારે બીટી બત્રી નું મારા ખ્યાલ પ્રમાણે વાવેતર વધુ થવાનું છે, કારણ કે બીટી બત્રી ના બિયારણ ગામમાં બહુ જ એવા છે, એટલે જોઈએ છે આ વર્ષે કેવું રહેશે એમાં અને કેવું ઉત્પાદન મળે છે, કેવા વરસાદ પડે છે એની ઉપર બધો આધાર હોય, કેવું વાતાવરણ હોય છે. તો દોસ્તો અત્યારે લીમડા સડી ગયા છે, આપ જોઈ શકો છો, અને ઘણા વર્ષો પછી પાછી આપણે લીંબોળી ખાવા બેઠા છીએ લીમડાની ડાળ ઉપર મસ્તીની. આપ જોઈ શકો છો એકદમ લીંબોળિયું છે ને, લુમે ઝુમે હાવ બાપા, જોરદાર લીંબોળિયું છે. ચલો ખાઈએ હવે આપણે, આનો આનંદ લઈ, કારણ કે ઘણા વર્ષ પછી આવો મોકો મળ્યો છે તો મોકો મૂકવાનો થતો નથી આપણે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને અત્યારે ઓવણીની તૈયારી કરે છે, કેમ કે વરસાદ થાય એટલે સીધું વાવવા જવાનું રહે, તો ઓઇલ બોઇલ લગાવીને કરે, રેડી કરે છે બધું, દાતા અને ઓવણીનું કામકાજ ચાલુ છે. અત્યારે 2 દિવસથી ચાલુ હતું, આજે થોડું ઘણું પૂરું થઈ ગયું છે, દાતાને એવું લગાવાઈ ગયું છે, પૂરું થઈ ગયું એટલું જ હોય. કાલે ખાતર વાવવાનું છે, વરસાદનું વાવણી તૈયાર નથી થતી, તો હજી કાલે ખાતર વાવવા જવાનું છે. ઠીક એવું છે, પણ આમ આમાં એક આમાં ચાલે ને. હા હવે આમાં બીજું કઈ નહીં કરવાનું રે, તૈયારી થઈ ગઈ ફૂલ, ખાતર વાવી પછી થોડીક સાફ કરી નાખશું, એટલે પછી સીધું વાવટાણ સીધું રેડી, ઓઇલ બોઇલ લગાવીને કરે છે રેડી, એટલે ખાતર અડે નહીં ને લોખંડ ને, એટલે ખરાબ ન થાય, કાટ ન લાગે એમ, એટલે ઓઇલ પૂરું મારી દેવું પડે આમાં. તો વાવણીની શુભ શરૂઆત કાલથી કરવાની છે, ખાતર બાતર વાવી દઈ ને, કાલે ખાતર વાવવાની શરૂઆત કરવાની છે, પછી વરસાદ આવે એટલે સીધી વાવ જવાની, વરસાદ આવે એટલે સીધો ખેડૂતનો ઉત્સવ ચાલુ થઈ જાય, વરસાદની વાટ છે બધાને. બફારો એટલો છે ને અત્યારે, તો બફારાનો તો છે જ, એ તો હોય તો જ વરસાદ આવે, વાવણી એટલે ખેડૂતોનો ઉત્સવ કહેવાય, સમજાણો એવું છે. હા આપણે ધંધા ચાલુ કાયમ માટે, હા એટલે એવું બધું હોય, છેક દિવાળી સુધી ચાલુ ચાલુ પછી બોલ મજા. ભાઈ રોટલા બનાવી નાખ્યા છે, તું શું કરે છે, પાણી પાછો હું એટલું એટલું પાણી આવે, તું પાણી પાછો શાકભાજીમાં, શું વાત છે કે હું કેમ થયું, નળી બદલાવો, આ નળી બદલાવો, બીજે મૂકો, તું મૂકી દે, ચાલો ચાલો તું અહીંયા 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 અહીંથી નળી બદલાવીને બીજે મૂકો, ના નથી ગારો અહીંયા નથી, હા જોતો તું જોતો, ભૂ આવે છે એમાં, ભૂ આવે છે નળીમાં જોઈ જતો, હા મેં